हेलो फ्रेंड्स, आज आप बात करीशु सरवाळा बादबाकी माटेनी बीजी रीत। हवे लास्ट लेक्चर्स में आपणे सरवाळा माटेनी त्रिकोणनी रीत जोई थी। ए पछी आपणे ए त्रिकोणनी रीत ने ज आपणे कहेता हता ऊंचथी शीर्षनी रीत, राइट। ए पछी आपणे जोई सभाजको एटले समांतर बाजु चतुष्कोणनी रीत, अने आजे आपणे जोईशु सरवाळा माटेनी बीजी रीत। એટલે કે સરવાળો જો તમારે સદિશનો કરવો હોય તો ટોટલ હવે ત્રણ રીત થઈ, ત્રિકોણની રીત જેને આપણે કહીશું પૂંછથી શીર્ષની રીત, બીજી સભાજકોની રીત, અને આજે આપણે ત્રીજી જોઈશું બીજી। હવે ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે સદિશનું વિભાજન ભણ્યા હતા, એમાં આવું સૂત્ર આપણે સાબિત કર્યું હતું કે જો કોઈ એક સદિશ એ હોય તો સદિશ એ બરાબર શું થાય, એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ, રાઈટ। तो एज वस्तु फरी के धारो के कोई सदिश से, राइट, तो ए सदिश शु थी जैसे, तो हूँ कहू के धारो के कोई सदिश सदिश के बराबर शु आवशे ए एक्स आई केप वत्ता ए वाय जे केप, द्विपरिमाण छे एटले, राइट। हवे तो कोई एक सदिश ए आपणे ધારી લીધો ax i cap વત્તા ay j cap, અને સદિશ b ધારી લઈએ આપણે ફ્રેન્ડ્સ bx i cap પ્લસ by j cap છે, રાઈટ। તો આ કોઈ બે સદિશ છે કે ધારો કે કોઈ એક સદિશ એ આપણે ધારીએ છે દ્વિપરિમાણમાં ax i cap પ્લસ ay j cap, અને સદિશ b ધારીએ છે bx i cap પ્લસ by j cap। હવે આપણે સદિશ નો શું કરવો છે, સરવાળો। તો જો મારે સરવાળો કરવો હોય તો પરિણામી સદિશ શું થશે, તો પરિણામી સદિશ શું લખાશે ફ્રેન્ડ, સદિશ r બરાબર સદિશ a વત્તા સદિશ b લખાય કે નહીં, રાઈટ, કે પરિણામી સદિશ r હોય તો સદિશ r બરાબર સદિશ a વત્તા સદિશ b। તો હવે ફ્રેન્ડ્સ આપણને ખબર છે સદિશ a શું છે, તો સદિશ a કૌંસમાં લખીએ ax i cap plus ay j cap plus સદિશ b શું છે ફ્રેન્ડ્સ, bx i cap plus by j cap, રાઈટ। તો હવે આપણે કૌંસ છૂટો પાડીએ તો આવું લખાય ax i cap વત્તા ay j cap વત્તા bx i cap વત્તા by j cap, રાઈટ। શું કરે, કૌંસ નથી લખતા, કૌંસ છૂટો પાડી, હવે આઈ કેપ વાળા પદને સાથે લાવો તો આવું લખે એ એક્સ આઈ કેપ વત્તા બી એક્સ આઈ કેપ, રાઈટ, અને જે કેપ વાળા પદ એ વાય જે કેપ વત્તા બી વાય જે કેપ, રાઈટ। તો આઈ કેપ વાળા પદ સાથે લાવે તો એ એક્સ આઈ કેપ વત્તા બી એક્સ આઈ કેપ, જે કેપ વાળા સાથે લાવો તો એ વાય જે કેપ પ્લસ બી વાય જે કેપ, અહીંથી આઈ કેપ કોમન લઈ લઈએ તો શું રહે ફ્રેન્ડ્સ ax plus bx bracket માં into i cap, અહીંથી j cap common તો ay plus by j cap, right। કોઈ જેમ આપણે સદિશ a લખતા હતા ax i cap plus ay j cap, એ જ રીતના મારે સદિશ r લખવો હોય તો આવું લખાય rx i cap plus ry j cap, લખી શકે કે નહીં, રાઈટ। તો પરિણામી સદિશ r શું છે, તો rx i cap plus ry j cap, તો સરખાવો i cap વાળા પદને સરખાવો તો rx ની કિંમત શું થશે ax વત્તા bx થાય, અને ry ની કિંમત શું થાય ay વત્તા by, તો સરખાવતા શું મળે ફ્રેન્ડ્સ rx બરાબર ax વત્તા bx, અને ry બરાબર શું મળે ફ્રેન્ડ્સ ay વત્તા by। તો જો મારે પરિણામી સદિશનો x ઘટક લખવો હોય તો શું થશે rx બરાબર ax વત્તા bx, y ઘટક લખવો હોય તો શું થશે ry બરાબર ay વત્તા by। તો ફ્રેન્ડ્સ આ આપણે શેની વાત કરી દીધી, સરવાળા માટેની બીજી રીત। આ જ રીતના જો બાદબાકી હોય તો શું થાય, તો જે પ્લસ છે પ્લસની જગ્યાએ શું આવે માઇનસ, તો પ્લસની જગ્યાએ માઇનસ એટલે અહીંયા a પ્લસ બી લખીએ છે, તો અહીંયા આપણે એ પ્લસ બી લખતા હોઈએ, રાઈટ। તો અહીંયા આગળ એ
जो माइनस हो तो प्लस की जगह माइनस, तो यहाँ माइनस आई जैसे तो बी वाला पद जो है त्या आगे शू आई जैसे फ्रेंड्स माइनस, तो बी नु भेगू लखो तो आ लखाय फ्रेंड्स प्लस, अने जो माइनस हो तो माइनस, अहीं पण शू थाय प्लस और माइनस, तो प्लस और माइनस अंदर जाए तो शू थशे प्लस और माइनस बी एक्स आई के प्लस और माइनस बी वाई जी के, तो अहीं प्लस और माइनस आई जैसे राइट। एज रीतना अहीं आगळ पण dy સાથે પ્લસ ઓર માઈનસ રાઈટ, તો અહીંયા શું થશે પ્લસ ઓર માઈનસ, અહીંયા પણ પ્લસ ઓર માઈનસ રાઈટ। તો સરખાવ, તો સરખાવ તો શું થશે rx ax પ્લસ ઓર માઈનસ bx અને ry ay પ્લસ ઓર માઈનસ by, એટલે જો પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ, તો આપણે બેવને શું કરી દીધું ફ્રેન્ડ્સ કમ્બાઈન રાઈટ। ફરી એકવાર આપણે સદિશ શું ધાર્યા, तो आपने सदिश धारेला छे सदिश ए ax i cap plus ay j cap અને સદિશ બી bx i cap plus by j cap, બૈજિક રીતમાં પરિણામી સદિશ r શું થાય, તો સદિશ r બરાબર સદિશ a બ્યુ સાથે લખવું હોય તો પ્લસ ઓર માઈનસ સદિશ b, સદિશ a ની કિંમત શું છે ફ્રેન્ડ્સ ax i cap plus ay j cap પ્લસ ઓર માઈનસ સદિશ b bx i cap plus by j cap, અહીંથી પ્લસ ઓર માઇનસ અંદર લઈ જાઓ તો આગળ તો એનું એ જ એ વાળા પર, અહીં પ્લસ ઓર માઇનસ dx i cap પ્લસ ઓર માઇનસ dy j cap, i cap વાળા પદને સાથે લાવો તો ax i cap પ્લસ ઓર માઇનસ dx i cap, અને અહીંયા ay j cap પ્લસ ઓર માઇનસ dy j cap, તો અહીંયા i cap કોમન તો ax પ્લસ ઓર માઇનસ dx, અને અહીંયા j cap કોમન તો ay પ્લસ ઓર માઇનસ dy j cap, પણ સદિશ r શું થાય rx i cap plus ry j cap, तो i वाला पद ने सरखाओ तो શું થાય rx बराबर ax plus or minus bx અને ry ay plus or minus by, એટલે જો સરવાળો હોય તો શું થાય rx बराबर ax વત્તા bx, જો બાદબાકી હોય તો rx बराबर ax ઓછા bx રાઈટ, એટલે સરવાળો હોય તો પ્લસ અને બાદબાકી હોય તો માઈનસ। तो फ्रेंड्स आ आपणे सेनी वात करी थी, तो सरवाळा बादबाकी माटेनी बैजिक रीत राइट। हवे जेम आपणे लास्ट लेक्चर मां द्विपरिमाण माटे आवा सूत्र साबित करेला के जो द्विपरिमाण होय तो द्विपरिमाण मां आपणे कोई सदिश लखवो होय तो सदिश a बराबर आवो लख्यो तो ax i cap प्लस ay જે કે રાઈટ, એ પછી આપણે આવો પણ લાસ્ટ લેક્ચર માં સાબિત કર્યું હતું કે ax બરાબર a cos થીટા અને ay બરાબર શું સાબિત કર્યું હતું a sin થીટા રાઈટ, એ પછી આપણે લાસ્ટ લેક્ચર માં મૂલ્ય પણ સાબિત કર્યું હતું a નું મૂલ્ય a બરાબર શું થાય વર્ગમૂળ માં ax નો વર્ગ વત્તા ay નો વર્ગ રાઈટ। હવે આના પરથી घटक नी जगह खाली हूँ x जो को तो अव लखाय के नहीं के सदिश a नी जगह अव लखाय फ्रेंड्स सदिश r बराबर x i cap प्लस y j cap राइट, के कोई एक सदिश a तो इन के सदिश r तो अव लखाय x i cap प्लस y j cap राइट, के घटक हूँ x जो लो अने y घटक y लो, तो सदिश r बराबर शुं थाय x i cap प्लस y j cap, तो मारे आ सदिश r નું મૂલ્ય લખવું હોય તો થાય r બરાબર વર્ગમૂળમાં પહેલા x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ રાઈટ। તો આ આપણે શેની વાત કરી દીધી ફ્રેન્ડ્સ, જો દ્વિપરિમાણ હોય તો, હવે સપોઝ જો દ્વિપરિમાણની જગ્યાએ ત્રિપરિમાણ હોય તો શું થાય, તો ત્રિપરિમાણ એટલે તમને ખબર જ છે દ્વિપરિમાણમાં બે અક્ષ હતી x અને y, તો ત્રિપરિમાણમાં ત્રણ અક્ષ x y અને z, તો સદિશ a લખો તો આ રીતે લખાય કે સદિશ a બરાબર ax i cap પ્લસ ay j cap અને z ઘટક શું થાય ફ્રેન્ડ્સ az k cap રાઈટ, કારણ કે આપણે એકમ સદિશમાં જોયું હતું કે z અક્ષ માટેનો એકમ સદિશ k cap હતો, તો ત્રિપરિમાણમાં લખવું હોય તો આ જ રીતના ax i cap પ્લસ ay j cap અને z અક્ષ માટે લખવું હોય તો az k cap રાઈટ। હવે એનું મૂલ્ય લખવું હોય તો શું થાય, તો ત્રિપરિમાણમાં a બરાબર વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ એટલે ax²
वत्ता वाई घटक नो वर्ग ए वाई वर्ग वत्ता जेड घटक नो वर्ग ए जेड वर्ग थी। आज रीतना कोई एक सदिश आर हो तो शू लख तो कोई एक सदिश आर हो तो लखो सदिश आर बराबर एक्स आई केप प्लस वाई जे केप प्लस जेड के केप लख तो आर नु मूल्य लखो तो शू तो आर बराबर वर्गमूल में एक्स घटक नो वर्ग एट एक्स स्क्वेर y घटक नो वर्ग y वर्ग અને z घटक નો વર્ગ z વર્ગ રાઈટ। તો ફ્રેન્ડ્સ આ આપણે શેની વાત કરી દીધી તો સદિશ ના સરવાળા બાદબાકી માટેની બેઝિક રીત અને આ આપણે રિવાઇઝ કરી દીધું કે જો મારે દ્વિપરિમાણમાં કોઈ સદિશ લખવો હોય તો axy કે પ્લસ ay છે કે ax એટલે a cos થીટા ay એટલે a sin થીટા મૂલ્ય લખવું હોય તો વર્ગમૂળમાં x ઘટક એટલે ax નો વર્ગ વત્તા વર્ગમૂળમાં y ઘટક નો વર્ગ એટલે વર્ગમૂળમાં ax વર્ગ વત્તા ay વર્ગ। સદિશ r લખવું હોય તો x ઘટક x y ઘટક y તો સદિશ r બરાબર xi કેપ પ્લસ yj કેપ તો r લખવું હોય તો વર્ગમૂળમાં x ઘટક નો વર્ગ વત્તા એ જ વર્ગમૂળમાં y ઘટક નો તો વર્ગમૂળમાં x વર્ગ વત્તા y વર્ગ। सपोज आज रीतना मारे त्रिपरिमाण माटे लखवू होय तो त्रीजी अक्ष झेड अक्ष एड थशे तो सदिश ए शू लखाय फ्रेंड्स ए एक्स आई केप प्लस ए वाई जे केप प्लस ए झेड के केप मूल्य तो वर्गमूल में एक्स घटक नो वर्ग वत्ता वाई घटक नो वर्ग वत्ता झेड घटक नो वर्ग तो एक्स घटक एटले ए एक्स नो वर्ग वाई घटक ए वाई तो ए वाई नो वर्ग वत्ता झेड घटक ए झेड तो ए झेड नो वर्ग। एज रीतना सदिश दर्शावे तो सदिश आर शू थशे एक्स आई केप प्लस वाई जे केप प्लस झेड के केप तो मारे आर लखवो होय तो शू थाय वर्गमूळ में एक्स वर्ग वत्ता वाई वर्ग वत्ता झेड वर्ग राइट। तो फ्रेंड्स आ आपणे शेनी वात करी दीधी आजे तो बेजिक रीत अने द्विपरिमाण अने त्रिपरिमाण माटे जो आपणे मूल्य लखवू होय तो એ મૂલ્યનું સૂત્ર કઈ રીતે બને રાઈટ। તો હવે આ પરથી આપણે કહી શકીએ કે સદિશના સરવાળા માટેની કેટલી રીત થઈ તો જો હવે હું તમને પૂછું તો તમારે આન્સર કેટલો આપવાનો તો સર ટોટલ કેટલી રીત થાય ત્રણ રીત। કઈ ત્રણ રીત તો ત્રિકોણની રીત સમાચકોની રીત અને બેઝિક રીત। એટલે જો હું તમને એવું કહું બે માર્કનો કોઈ ક્વેશ્ચન કે સદિશના સરવાળા માટેની રીત સમજાવો તો આ ત્રણ જે રીત આપણે ભણ્યા એ ત્રણમાંથી કોઈ પણ રીત તમે લખી શકો રાઈટ। હવે આપણે આગળ વધીએ આપણા નેક્સ્ટ ટોપિક જે છે ઉદાહરણ નંબર બે। હવે એ ઉદાહરણને તમે દાખલો પણ કહી શકો અને થિયરી પણ કહી શકો। તો જોઈએ ફ્રેન્ડ્સ ઉદાહરણ બે કે આપેલ સદિશો A અને B ના પરિણામી સદિશનું માન અને દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણાના પદમાં મેળવો। તો આવો ક્વેશ્ચન છે કે આપણે એ સદિશનું માન દિશા અને જે બે સદિશ વચ્ચેનો ખૂણો છે એ ખૂણાના સ્વરૂપમાં મેળવવું છે રાઈટ। અથવા હું તમને એવું પણ કહું કે સાઈનનો નિયમ સાબિત કરો તો પણ આ જ ક્વેશ્ચન આવશે રાઈટ। તો હવે આપણે વાત કરીએ ઉદાહરણ નંબર બે કે સદિશનું માન એ બે સદિશ વચ્ચેના ખૂણાના સ્વરૂપમાં મેળવવું છે રાઈટ। તો હવે શું થશે ફ્રેન્ડ્સ જોઈએ આપણે કોઈ એક સદિશ ધારી લઈએ કે કોઈ એક સદિશ A અને બીજો સદિશ B તો આ કોઈ એક સદિશ A રાઈટ અને બીજો સદિશ B। હવે અહીંયા આગળ સદિશનો હું સરવાળો કરું છું સમાચકોની રીતથી તો આવું થઈ જશે સમાચકોની રીત ખબર જ છે આ કોઈ એક બિંદુ O પરથી આ A આ થઈ જશે B રાઈટ। હવે સમાચકો પૂરો કરીએ તો આ જે B છે રાઈટ આ જે B
છે એજ b ને સમાંતર કોઈ એક રેખા દોર દે તો આ p કહી દો અને q કહી દે તો b ને સમાંતર oq ને સમાંતર કોઈ એક આપણે રેખા દોરી દઈએ રાઈટ આને કહી દે s રાઈટ અને op ને સમાંતર કોઈ એક રેખા થઈ જશે ફ્રેન્ડ્સ આ qs રાઈટ ડન તો સમાંતરકો પૂર્ણ થઈ ગયો હવે જો આ સદિશ b છે ફ્રેન્ડ્સ તો આ પણ શું હશે સદિશ b જ હશે તો આપણે પહેલા સમાંતરકોની રીતે બે સદિશનો ફ્રેન્ડ્સ શું કરીએ છે સરવાળો તો આ સદિશ a અને આ સદિશ b નો સરવાળો કરી દીધો સમાંતરકોની રીતે કે op ને સમાંતર qs અને oq ને સમાંતર ps હવે પરિણામી સદિશ દોરો હોય તો o અને s ને આપણે જોડી દઈએ તો આ o અને s ને જોડીએ તો પરિણામી સદિશ આ થઈ ગયો હવે આપણો ક્વેશ્ચન શું છે આપણે આ પરિણામી સદિશ r નું સૂત્ર a અને b વચ્ચેના ખૂણાના સ્વરૂપમાં સાબિત કરવું છે તો 5 માર્કનો પ્રશ્ન છે તો આ r નું સૂત્ર a અને b વચ્ચેના ખૂણાના સ્વરૂપમાં સાબિત કરવું છે તો ધારી લઈએ કે આ a અને b વચ્ચેનો ખૂણો છે થીટા રાઈટ અને આ સદિશ r અને સદિશ a વચ્ચેનો ખૂણો આપણે ધારી લઈએ r અને એ જ રીતના આ સદિશ r અને આ b વચ્ચેનો ખૂણો r આ જે ખૂણો છે અને આપણે ધારી લઈએ બીટા ફરી એકવાર બોલો જો શું ધારીએ છે સાબિત શું કરવું છે કે પરિણામી સદિશ r જે છે એ r નો સૂત્ર a અને b વચ્ચેના ખૂણાના સ્વરૂપમાં મેળવવું છે તો આપણે a અને b વચ્ચેનો ખૂણો ધારી લઈએ છે થીટા r અને a વચ્ચેનો ખૂણો ધારી લઈએ છે આલ્ફા અને r અને સદિશ b વચ્ચેનો ખૂણો ધારી લઈએ છે બીટા રાઈટ હવે જુઓ આ સદિશ b જ કહેવાય હવે હું એવું કરું છું આ જે op છે એ op ને આપણે આગળ લંબાવીએ આ રીતે લંબાઈ દીધો આગળ હવે હું શું કરું છું તો આ જે આપણે op ને આગળ લંબાવીએ છે એ રેખા પર s માંથી એક લંબ દોરી દોડ દીધો લંબ તો આ જે લંબ છે આ પોઈન્ટ અને હું કહી દઉં છું બિંદુ n તો આપણે શું કરીએ છે op ને લંબાવીએ છે લંબાઈ દીધો અને s માંથી લંબ દોરીએ છે તો હવે જો ફ્રેન્ડ શું થશે આ a ને આગળ લંબા આ એક છે હવે a અને b વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા તો આ એક છે અને આ b છે તો આ એંગલ શું થશે તો આ એંગલ પણ કેટલો થઈ જશે થીટા રાઈટ તો જુઓ આ b છે તો આ pn જે છે એ pn b ની કઈ બાજુ છે પાસેની બાજુ પાસેની બાજુને આપણે સેના વડે દર્શાવીએ છે cos તો આ જે ઘટક છે આ pn કેટલું થશે ફ્રેન્ડ્સ b cos થીટા એ જ રીતના આ sn શું છે ખૂણાની સામેની બાજુ એટલે શું ફ્રેન્ડ્સ sin તો આ શું થઈ જશે ફ્રેન્ડ્સ તો આ ઘટક થાય b sin થીટા રાઈટ ફરી ફ્રેન્ડ્સ શું કર્યું આપણે a અને b નો સરવાળો કર્યો સમાંતરકોની રીતથી એ પછી પરિણામી સદિશ આપણે આ દોર્યો એ પછી શું કરીએ છે તો a અને b વચ્ચેનો ખૂણો ધારીએ છે થીટા r અને a વચ્ચેનો ખૂણો ધારીએ છે આલ્ફા અને r અને સદિશ b વચ્ચેનો ખૂણો છે બીટા એ પછી આપણે શું કરીએ છે તો op ને આગળ લંબાવ્યો અને એ પછી s માંથી આ જે op ને આગળ લંબાવ્યો એ રેખા પર લંબ દોર્યો એને નામ આપી દીધું n તો લંબ sn થઈ ગયો હવે જોયું તો આ pn છે એ pn સદિશ b ની કઈ બાજુ છે ખૂણાની પાસેની બાજુ તો પાસેની બાજુ માટે કયું વિધેય યુઝ કરીએ છે cos રાઈટ તો ધોરણ 10 માં બધું ભણ્યા તો પાસેની બાજુ માટે cos યુઝ કરીએ તો આ pn શું થશે b cos થીટા અને sn ખૂણાની સામેની બાજુ તો આ sn શું થશે b sin થીટા રાઈટ આવું કેમ કર્યું કારણ કે આપણે r નું સૂત્ર a અને b વચ્ચેના ખૂણાના સ્વરૂપમાં સાબિત કરવું છે તો હવે ધ્યાનથી જુઓ આ કાટકોણ ત્રિકોણ દેખાય છે ત્રિકોણ ONS છે કાટકોણ ત્રિકોણ રાઈટ O
एन एस तो ओ एन एस काटकोण त्रिकोण छे एमां कर्ण शुं छे आ बाजू ओ एन अने एस एन माप खबर छे तो आपणे शुं यूज करी शकीए पायथागोरस यूज करी शकीए तो इजीली आंसर मळे तो आकृति परथी शुं फ्रेंड्स आकृति परथी त्रिकोण ओ एन एस मां ओ एन एस मां ओ एस शुं छे तो ओ एस बराबर आर छे ए पछी एस एन शुं छे तो एस एन बराबर बी साइन थीटा छे अने ओ एन शुं छे तो ओ एन बराबर शुं थशे फ्रेंड ओ एन तो आ ओ थी पी बी छे અને પીએન શું છે બી કોસ થીટા તો આખું માપ શું થશે એ પ્લસ બી કોસ થીટા રાઈટ તો ઓએન શું તો ઓપી વત્તા પીએન એટલે લખું છું ઓપી વત્તા પીએન તો ઓપી એટલે કેટલા એ વત્તા પીએન એટલે કેટલા બી કોસ થીટા તો ત્રણેય બાજુ આપણને ખબર છે જો ત્રણેય બાજુ ખબર હોય તો આપણે શું યુઝ કરી શકીએ પાયથાગોરસ તો પાયથાગોરસ वर्ग नो सरवाळो तो ओ एस स्क्वेर बराबर बाकी नी बे बाजू पे ओ एन स्क्वेर वत्ता बीजी बाजू एस एन स्क्वेर राइट तो ओ एस कितलो छे आर तो आर स्क्वेर बराबर ओ एन कितला तो ओ एन छे कौंस मां लखीशु ए वत्ता बी कोस थीटा आखा नो वर्ग वत्ता एस एन एटले बी साइन थीटा आखा नो वर्ग तो અહીંયા આર સ્ક્વેર બરાબર શું થશે ફ્રેન્ડ્સ અહીંયા જુઓ કયું સૂત્ર થયું a + b આખાના વર્ગનું સૂત્ર છે મેથ્સ તો a + b આખાના વર્ગનું સૂત્ર શું a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર તો પહેલા પદનો વર્ગ તો a સ્ક્વેર વત્તા શું સૂત્ર હતું 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ તો 2 પહેલું પદ એટલે a બીજું પદ એટલે b cos થીટા વત્તા બીજા પદનો વર્ગ એટલે કે b² cos² થીટા રાઈટ તો અહીંયા a + b આખા વર્ગનું સૂત્ર યુઝ કરી દીધું કે a² + 2ab + b² એ સૂત્ર યુઝ કર્યું કે પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલો પદ બીજો પદ અને બીજા પદનો વર્ગ શું રહ્યું b sin થીટા આખાનો વર્ગ એટલે શું લખાય b² sin² થીટા તો અહીંથી જુઓ આટલું b² કોમન નીકળે અહીંયા તો આપણું સૂત્ર શું થાય r² બરાબર a² વત્તા 2ab cos થીટા વત્તા b² કોમન લઈ લઈએ તો શું રહે ફ્રેન્ડ્સ cos² થીટા વત્તા sin² થીટા પણ આપણને ખબર છે cos² થીટા વત્તા sin² થીટા કેટલા થાય ધોરણ 10 મેથ્સ 1 તો પરંતુ cos² थीटा + sin² थीटा बराबर 1 तो सूत्र શું થાય ફ્રેન્ડ્સ r² बराबर a² + 2ab cos थीटा + b² અને આ આખું એક જ તો b² * 1 એટલે b² તો r² નું સૂત્ર શું થયો a² + 2ab cos थीटा + b² b² ને આગળ લખો તો કશો ફરક તો પડે જ નહીં તો આવું લખાય ધેરફોર આર સ્ક્વેર બરાબર એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા શું રહ્યું ટુ એ બી કોસ થીટા તો આર લખો હોય તો આ બાજુ વર્ગમૂળ આવી જશે તો આર બરાબર શું લખાય વર્ગમૂળમાં એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા ટુ એ બી કોસ થીટા તો જુઓ તો આપણો ક્વેશ્ચન શું હતો કે બે સદિશ જે છે એ અને બી એ સદિશના પરિણામી સદિશનું સૂત્ર બે સદિશ વચ્ચેના ખૂણાના સ્વરૂપમાં મેળવો તો આરનું સૂત્ર બે સદિશ વચ્ચેનો ખૂણો શું છે થીટા તો જુઓ આરનું સૂત્ર થીટાના સ્વરૂપમાં મેળવી દીધું
तो सौथी इम्पोर्टेंट टॉपिक छे फ्रेंड्स आ के परिणामी सदिश नु सूत्र बे सदिश वच्चे ना खूणा ना स्वरूप मां मेळो। तो सूत्र सु r बराबर वर्गमूळ मां a स्क्वेर वत्ता b स्क्वेर वत्ता 2ab cos थीटा। आज जे सूत्र छे एने आपणे शुं कहीए छे, समांतर बाजु चतुष्कोण नो नियम। એટલે અહીંયા લખું છું જે સબાચકોનો નિયમ છે। એટલે જો ફ્રેન્ડ્સ હું તમને પૂછું કે સબાચકોના નિયમનો સૂત્ર સાબિત કરો, તો આજ સાબિત કરવાનો, રાઈટ? ફરી એકવાર ફ્રેન્ડ્સ શું કરીએ છીએ આપણે, તો પહેલા તો આપણે બે સદિશ દોર્યા, સદિશ A અને સદિશ B। એ પછી આપણે શું કરીએ છીએ, સબાચકો પૂર્ણ કર્યા, રાઈટ? તો સબાચકો પૂર્ણ કરે તો પરિણામી સદિશ આ। પછી શું કર્યું, તો જો ફરી એકવાર આકૃતિ દોરો તમારા રેફરન્સ માટે, શું કર્યું, આ કોઈ એક સદિશ A, પછી આ શું છે સદિશ B। એ પછી આપણે શું કરીએ છીએ, તો સબાચકો પૂર્ણ કરે ધારણ કે લીધું OP, અહીંયા કે જે Q, OQ ને સમાંતર રેખા દોરો, દોરી દીધી, અને નામ આપી દીધું S, OP ને સમાંતર દોરો, દોરી દીધી। પછી શું કરીએ છે, O થી S ને જોડો, તો પરિણામી સદિશ શું થઈ ગયો, R। એ પછી A અને B વચ્ચેનો ખૂણો કેટલો ધારીએ છે, થીટા। R અને A વચ્ચેનો ખૂણો કેટલો, આલ્ફા। આ OQB છે તો PS પણ શું થશે, B। તો આપણે R અને B વચ્ચેનો આ જે ખૂણો છે એ કેટલો ધારીએ છે, બીટા, રાઈટ? પછી આપણે શું કરીએ છીએ, તો આ OP ને આગળ લંબાવ્યો, લંબાઈ દીધો, પછી S માંથી આ જે આપણે OP ને આગળ લંબાવ્યો છે ત્યાં લંબ દોરો, લંબ દોર્યો, રાઈટ? તો આને નામ આપી દીધું N। પછી શું કર્યું ફ્રેન્ડ્સ, તો આ A છે, આ B છે, તો આ જે ખૂણો છે આ ખૂણો કેટલો થઈ જશે, થીટા। તો આ જે B જે છે સદિશ B, એની આ PN પાસેની બાજુ એટલે cos, તો આ શું થશે, B cos થીટા। SN ખૂણાની સામેની બાજુ, તો સામેની બાજુ માટે sin, તો આ શું થશે, B sin થીટા, રાઈટ? તો હવે આનું સૂત્ર થીટાના સ્વરૂપમાં સાબિત કરવા માટે આપણે કયો કાટકોણ ત્રિકોણ લઈએ છીએ, ત્રિકોણ ONS। તો ONS માં OS શું છે, R, SN શું છે, B sin થીટા, અને ON શું, તો આ OP વત્તા PN, OP એટલે કે વત્તા PN એટલે B cos થીટા। તો ON શું થશે, A વત્તા B cos થીટા। તો પાયથાગોરસ પ્રમેય યુઝ કરીએ, તો કર્ણ OS નો વર્ગ બરાબર ON નો વર્ગ વત્તા SN નો વર્ગ। તો OS એટલે આ નો સ્ક્વેર, ON એટલે B વત્તા B cos થીટા હોલ સ્ક્વેર, SN B sin થીટા હોલ સ્ક્વેર। એ પછી ફ્રેન્ડ્સ અહીંયા શું કર્યું, તો A વત્તા B આખા ના વર્ગ નું સૂત્ર, તો A સ્ક્વેર વત્તા 2AB cos થીટા વત્તા B સ્ક્વેર cos સ્ક્વેર થીટા, અને આ બી સાઈન થીટા આખા નો વર્ગ એટલે બી સ્ક્વેર સાઈન સ્ક્વેર થીટા। એ પછી શું ફ્રેન્ડ્સ, અહીંથી બી સ્ક્વેર કોમન નીકળે છે, તો શું રહે, કોસ સ્ક્વેર થીટા વત્તા સાઈન સ્ક્વેર થીટા। બટ આપણને ખબર છે કે કોસ સ્ક્વેર વત્તા સાઈન સ્ક્વેર, કોસ સ્ક્વેર થીટા વત્તા સાઈન સ્ક્વેર થીટા કેટલા થાય, એક। તો કોસ સ્ક્વેર થીટા વત્તા સાઈન સ્ક્વેર થીટા એક, તો આર સ્ક્વેર બરાબર શું થશે, એ સ્ક્વેર વત્તા 2AB કોસ થીટા વત્તા બી સ્ક્વેર। થોડું ગોઠવી દઈએ, બી સ્ક્વેર ને આગળ લખો, તો શું થાય ફ્રેન્ડ્સ, આર સ્ક્વેર બરાબર એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2AB cos થીટા। આપણે આર લખો છે, તો આર બરાબર શું થશે, વર્ગમૂળમાં એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2AB cos થીટા। તો આ જે સમીકરણ છે એ શું છે ફ્રેન્ડ, સમાંતર બાજુ ચતુષ્કોણ નો નિયમ। એટલે હું તમને પ્રશ્ન પૂછું, કઈ કઈ રીતના પ્રશ્ન પૂછાય એ બી ધ્યાન રાખજો। પહેલો કે કોઈ બે સદિશના પરિણામી સદિશનું સૂત્ર, તે બે સદિશ વચ્ચેના ખૂણાના સ્વરૂપમાં શોધો, તો પણ આ થઈ જાય। બીજું, r બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos થીટા સાબિત કરો, તો પણ આ। અને ત્રીજો, સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનું સૂત્ર સાબિત કરો, તો પણ આ જ, રાઈટ? તો ફ્રેન્ડ્સ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, આનો ઉપયોગ ધોરણ 11 માં પણ આવશે,
અને ધોરણ 12 માં પણ આવશે જ રાઈટ એટલે જ્યારે આપણે બે સદિશનો સરવાળો કરીએ ત્યારે પરિણામી સદિશનું સૂત્ર શું થયું તો આ પણ થાય કે r બરાબર વર્ગમૂળમાં a² / b² / 2ab cos થીટા ક્યારે તો જો હું તમને એવું કહું કે બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે ફરી રિપીટ કરું બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે તો એ બે સદિશનો પરિણામી સદિશ કેટલો તો r બરાબર વર્ગમૂળમાં a² / b² / 2ab cos થીટા જેટલો રાઈટ તો સૌથી ઈમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે ફ્રેન્ડ્સ ધ્યાનથી સમજજો અને આ સૂત્રને તમે યાદ રાખશો ઓકે થેન્ક યુ